વિદ્યાર્થી મિત્રો તો આજે આપણે ધોરણ 4 વિષય ગણિત પ્રકરણ 2 લાંબો અને ટૂંકો એમાં આપણે આગળ જોઈશું બરાબર તો અગાઉ ક્લાસમાં આપણે જે પાઠ્યપુસ્તકમાં જે માહિતી હતી એ માહિતી આપણે સમજી લીધી અહીં એમાં દરેકને ખ્યાલ આવી ગયો હશે બરાબર તો દરેકની પાસે આ પ્રમાણેનું પાઠ્યપુસ્તક હશે જે આપણે પાઠ્યપુસ્તકમાંથી પ્રકરણ 2 લાંબો અને ટૂંકો એ કોષ્ટક જોયું એક કોષ્ટક ઉપરથી આપણે દાખલા પણ લખ્યા હતા પેજ નંબર 17 અને એના પછી આપણે જે પેજ નંબર 21 ઉપર જે માહિતી હતી કે દોરાની એક દિલમાં દોરાની લંબાઈ કેટલી હોય છે બરાબર એના વિશે પણ જે પ્રશ્નો હતા એ પ્રશ્નો સમજાવ્યા હતા અને આપણે જવાબ પણ લખ્યા હતા પતંગના દોરાની દિલમાં દોરાની લંબાઈ કેટલી હોય છે તો પણ એમાં આપણે પ્રશ્ન લખ્યા હતા કે 500 મીટર 1000 મીટર અને 2000 મીટર પણ હોય જે 1 કિલોમીટર કરતા પણ વધુ હોય છે અને જો રૂમાલ એક સુરાથી બનેલો હોય તો તેને બનાવવા કેટલો લાંબો દોરો જોઈએ તો એ પણ પ્રશ્ન હતો તો કે જો રૂમાલ વધારે એક સુરાથી બનેલો હોય તો આપણે તેના કદને ધ્યાનમાં રાખીને આપણે 100 મીટરથી 500 મીટર જેટલો દોરો જોઈએ અને અહીંયા હું ઈચ્છું હું હોત તો એ પ્રશ્નના જવાબ પણ મેં સમજાવ્યા હતા કે તમે જો એ ઊંચાઓ ઊંચી ઇમારત કરી છે તો આપણે તે જવાબ આપ્યો તો કે કુટુંબ મિનાર અને ત્યાં સુધી કેટલા માળની ઊંચી હશે કેટલા માળ ઊંચી હશે તો આપણે 24 માળ બરાબર તો અહીંયા બધા પ્રશ્નના જવાબ હતા કે પતંગ કેટલી ઊંચાઈએ પહોંચી શકે તો એ પ્રશ્નના જવાબ તે કુટુંબ મિનારથી વધુ ઊંચે જઈ શકે તો આપણે કીધું હતું કે આ 100 મીટર કરતાં પણ વધુ ઊંચે જઈ શકે જે કુટુંબ મિનારની ઊંચાઈ 70 મીટર દર્શાવી છે એનાથી પણ વધુ ઊંચે જઈ શકે તો અહીંયા આપણે પેજ નંબર 22 ઉપરની માહિતી અહીંયા પૂર્ણ કરી હતી હવે આપણે જ્યારે સરવાળા અને બાદબાકીના દાખલા મીટર સેન્ટીમીટર માત્ર મીટર માત્ર સેન્ટીમીટર અને કિલોમીટર મીટરના એવા દાખલા આપણે ગણ્યા હતા જે સરવાળા પણ હતા અને બાદબાકી તો મેં તમને સમજાવ્યું હતું કે તમે સરવાળા કરો કે બાદબાકી કરો તો તમારે જે વર્ધી આવતી હોય સરવાળામાં તે વર્ધી વ્યવસ્થિત મૂકવાની અને ગણતરીમાં લેવાના અંકને અને ધ્યાનમાં રાખીને ગણવાના અને બાદબાકી પણ વ્યવસ્થિત રીતે કરવાની અને સાથે સાથે આપણે જ્યારે દેવી પ્રસાદની વાત કરી હતી કે તે ચક્કર લગાવે છે એના પરથી આપણે વ્યવહારિક દાખલો એક લખ્યો હતો બરાબર તો એવા વ્યવહારિક દાખલા પણ લખવાના છે સાથે સાથે આજે આપણે કે કઈ વસ્તુનું માપન કયા એકમમાં થાય એ પ્રશ્નના જવાબ થોડા લખીશું અને વ્યવહારિક દાખલા પણ થોડા શીખીશું તો હું બોર્ડમાં લખું એ તમારે મારી સાથે લખવાનું છે બરાબર તો આજે પાઠ્યપુસ્તકની માહિતી આપણે પૂર્ણ થઈ ગઈ છે તો એના લગતી કે આપણે વસ્તુ મેં તમને સમજાવી હતું કે આપણે પાઠ્યપુસ્તક હોય આપણી નોટબુક હોય તો એ કયા એકમમાં માપી શકાય આપણા વર્ગખંડની લંબાઈ માપવી હોય તો આપણે કેવી રીતે માપી શકીએ એક ગામથી બીજા ગામનું અંતર કયા એકમમાં માપી શકાય એના વિશે મેં તમને સમજાવ્યું હતું તો આજે આપણે માપન કયા એકમમાં થશે નીચે વસ્તુઓના નામ હશે તે આપણે જવાબ લખીશું મીટર સેન્ટીમીટર કે કિલોમીટર તો લખીશું કે માપન કયા એકમમાં થશે માપન કયા એકમમાં થશે સેમી મીટર કિમી બરાબર તે લખવાનું તો હવે આપણને આપી છે અહીંયા એક બે ત્રણ એમાં આપણે બાદ પાડીશું બરાબર તો અહીંયા પેનની લંબાઈ બાદની લંબાઈ સાયકલની લંબાઈ તમારી ઊંચાઈ કુટુંબ મિનારની ઊંચાઈ Thank you.
₹500 की नोट की लंबाई, वर्ती बस स्टेशन नु अंतर, गुजरात के राजस्थान नु अंतर, जावनी ऊंचाई, अनेक क्रिकेट पिच की लंबाई। तो अहीं तमे जोई शको छो के आपणे जे अहीं लख्युं के पेननी लंबाई तो तमे क्या एकमो मापो छो, तो तमने अगाउ पण समजावी तो के आपणे लंबाई ना एकमो 3 छे, કિલોમીટર। તો લંબાઈનો મુખ્ય એકમ છે મીટર અને મોટામાં મોટો એકમ કિલોમીટર, નાનામાં નાનો એકમ સેન્ટીમીટર। તો આપણે સેન્ટીમીટરમાં કઈ કઈ વસ્તુ માપી શકીએ છીએ એની પણ માહિતી આપી હતી। તો અહીંયા પેનની લંબાઈ તો આપણે લખીશું સેન્ટીમીટર, બાગની લંબાઈ તો મીટર, સાયકલની લંબાઈ તમારી ઊંચાઈ તો આપણે ઘણા મીટર અને ઘણા સેમી પણ દર્શાવી, જો 113 સેમી ઊંચો એવી રીતે પણ બોલે અને 1 મીટર 13 સેમી, એટલે તમે સેન્ટીમીટર લખી શકો, માત્ર 200 સેમી હોય તો ત્યાં તમે 2 મીટર દર્શાવી શકો, બરાબર। તો તમે સેન્ટીમીટરમાં પણ ત્યાં લખી શકો અને મીટર। કુતુબ મિનારની ઊંચાઈ તો મીટર, ₹500 નોટ તો કેટલો હશે સેન્ટીમીટર। હવે વર્તી બસ સ્ટેશન નું અંતર, એટલે તમે એક ગામ થી બીજા ગામ જાઓ અથવા એક જગ્યાએ થી બીજી જગ્યાએ જાઓ, તમે એક ગામ થી બીજા ગામ એટલે કે અહીંયા ગુમા થી ગોપલ જાઓ, ગોપલ થી આંબલી નું અંતર, એવી રીતે તમે જે અંતર માપતા હો અથવા તમારા ઘરે થી નીકળીને તમે સ્કૂલ સુધી આવો તો એ અંતર સમ માપી શકીએ આપણે ઘર થી જે બસ સ્ટેશન નું અંતર, તો આપણે કિલોમીટર। એવી જ રીતે તમે જોયું તો કે બે દેશો વચ્ચેનું અંતર, બે રાજ્ય વચ્ચેનું અંતર અથવા આપણે બે શહેરો વચ્ચેનું અંતર, બરાબર, અથવા એક ગામથી બીજા ગામનું અંતર માપવા માટે આપણે કિલોમીટર એકમનો ઉપયોગ થાય છે। તો અહીંયા ગુજરાતથી રાજસ્થાનનું અંતર તો કિલોમીટર, જાડની ઊંચાઈ તો મીટર અને ક્રિકેટ પિચની ઊંચાઈ કિલો લંબાઈ કિલો તો મીટર, બરાબર। તો અહીંયા નોટબુકમાં દરેકે લખી દીધું હશે। હવે તમને ખ્યાલ આવી ગયો કે આપણે માપપટ્ટી લેવાની અને 0-0 લખેલા હોય ત્યાંથી આપણે માપ લેવાનું છે। તો તમને એ કીધું હોય કે આપણે 5 સેમી, બરાબર, 5 સેમી માપ લેવાનું છે અને લીટીઓ દોરવાની 4.5 સીધા હોય। તો તમને સમજાવી દઉં કે એક અને બે ની વચ્ચે છે 10, તમારા 10 ચિહ્ન હોય એટલે કે 5-5 કાપા હોય, બરાબર, તો ત્યાં 4.5 એવી રીતે તમે ત્યાં લઈ શકો। 5.5 કીધા હોય તો 5 અને 6 વચ્ચે, તો વચ્ચે ઊભી લીટી હોય છે તો એ રીતે તમે માપ લઈ શકો। તો તમને કીધું હોય કે 5 સેમી ઊભી લીટી આડી લીટી દોરો, 6 સેન્ટીમીટર માપેલી લીટી દોરો, તો પણ તમને ખ્યાલ આવી ગયો હશે કે આપણે માપપટ્ટી લેવાની શૂન્ય ઉપર મૂકીને પછી જ્યાં 6 અંક આવ્યો હોય તેઓ ત્યાં માપ લઈને આપણે દોરીશું। તો દરેકને અહીંયા ખ્યાલ આવી ગયો હશે કે આ વસ્તુનું માપન આપણે કયા એકમમાં કરીએ છીએ। હવે આપણે ખાના ગુણોત્તરો લખીશું, બરાબર, તો ત્યાં એવું હશે કે મીટર સેન્ટીમીટર અને મીટર કિલોમીટર, તો આપણને એક બાજુ સેન્ટીમીટર આપ્યા હશે અને મીટરનું ખાનું ગુણ હોય તો આપણે જાતે તે મીટર લખવાના છીએ, અને જ્યાં મીટર આપેલા છે સેન્ટીમીટરનું ખાનું ગુણ હોય તો તે આપણે સેન્ટીમીટર લખીશું। હવે એ રીતે મીટરના ખાનામાં મીટર આપેલા છે અને કિલોમીટરનું ખાનું ખાલી છે તો આપણે કિલોમીટર લખીશું, અને જ્યાં કિલોમીટર આપેલા છે
રીતે આપણે કિલોમીટરના મીટર બનાવીને લખીશું કારણ કે આપણે મીટરનું સેન્ટીમીટરમાં રૂપાંતર અને કિલોમીટરનું મીટરમાં રૂપાંતર કરતા શીખી ગયા છે બરાબર દરેકને રૂપાંતર કરીને દાખલા સમજાવ્યા હતા અને બોર્ડમાં પણ લખાવ્યા હતા એટલે બધાને ખ્યાલ આવી ગયો હશે તો હવે લખીશું આપણે ખાના પૂર્ણ કરો બધામાં અહીંયા બોર્ડમાં લખાવી લખાઈ ગયું છે બરાબર ખાના પૂર્ણ કરો અહીંયા હું ખાના દોરીશ અને વચ્ચે જે જગ્યા હોય ત્યાં સમજવાનું કે આપણે તે જવાબ લખવાનો છે મીટર સેમી મીટર સેમી મીટર કિલો મીટર બરાબર તો મીટર સેમી ઓર મીટર સેમી મીટર કિલો મીટર તો અહીંયા ખાલી છે અહીંયા 100 સેમી આપ્યા છે અહીંયા 1 નંબર 2 નંબર 3 નંબર 4 નંબર આ છે 5 નંબર 6 7 અને 8 બરાબર તો અહીંયા મીટરના ખાનામાં ખાનું ખાલી છે અહીંયા 100 સેન્ટીમીટર આપ્યા મીટરમાં 3 છે અહીંયા સેન્ટીમીટરમાં ખાનું ખાલી છે અહીંયા મીટરમાં ખાનું ખાલી છે સેન્ટીમીટરમાં છે 500 અહીંયા મીટરમાં છે 50 અને અહીંયા છે ખાનું ખાલી અહીંયા મીટરમાં ખાનું ખાલી છે 480 સેમી અહીંયા 5.2 મીટર છે તો અહીંયા ખાનું ખાલી છે અહીંયા પણ 740 સેમી આપ્યા છે બરાબર અહીંયા 8.1 અહીંયા ખાનું ખાલી છે હવે મીટર 1000 નંબર 1 2 3 અને 4 તો તમે જોઈ શકો છો કે અહીંયા આપણે જે શીખ્યા હતા એના આધારે જ પ્રશ્નોના જવાબ આપ્યા છે તે તમે વિચારીને જાતે લખવાનો પ્રયત્ન કરો બરાબર પહેલાં દરેકે ખાસ ધ્યાન રાખવાનું છે કે શું આપણને કહેવા માગે છે તો દરેકને ત્યાં ખ્યાલ આવતો હશે બધાને કે અહીંયા મીટર નથી અને મીટરના ખાનો ખાલી છે જ્યારે સેન્ટીમીટરમાં 100 લખેલા છે પછી બીજા ખાનામાં 3 મીટર અને સેન્ટીમીટરમાં ખાનું ખાલી છે ત્રીજા ખાનામાં આપણને આપ્યું છે મીટરનું ખાનું ખાલી છે અને આપણને 500 સેન્ટીમીટર આપ્યા છે બરાબર તો આપણે ત્યાં લખવાનો પ્રયત્ન કરીશું
तो यहाँ तमारो सेंटीमीटर में 100 आ गया तो 1 सेंटीमीटर बराबर 100 सेंटीमीटर था એટલે 100 આ ગયા હોય તો આપણે મીટર કેટલા લખીશું ત્યાં a એવી રીતે 3 મીટર તો કેટલા સેમી થાય 300 સેમી 500 સેમી આ ગયા તો આપણે ત્યાં મીટર કેટલા લખીશું 5 મીટર બરાબર હવે 50 મીટર આ ગયા તો આપણે ત્યાં સેન્ટીમીટર કેટલા લખવાના છે દરેકને ખ્યાલ હશે તો આપણે 50 ને ગુણ્યા 100 તો અહીંયા 5000 સેમી જવાબ આવે ખ્યાલ આવે તારે કે મીટરના સેન્ટીમીટર 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર એટલે 50 મીટર બરાબર કેટલા થાય 50 ને 100 વડે ગુણીએ એટલે 5000 હવે અહીંયા 480 સેમી છે બરાબર હવે અહીંયા મીટર છે તો તમારે ત્યાં દશાંશ ચિહ્નનો જવાબ આવશે બરાબર તો અહીંયા આપણે જવાબ લખીશું 4.8 હવે અહીંયા 5.2 છે
Kobarki Sarasuni Antor Suru तो અહીં આપણે ગળથી સારા સુધી અંતર શોધવા માટે આપણે અહીંયા 5 કિમી 3 કિમી 8 કિમી અને 6 કિમી બરાબર બધી સંખ્યાઓનો સરવાળો કરીશું તો 5 ને 3 8 અને 8 ને 8 16 16 ને 6 22 તો આપણો જવાબ આવશે 22 કિલોમીટર નંબર 2 બજારથી સારા સુધીનું કુલ અંતર કેટલું છે પ્રશ્ન 2 બજારથી સારા સુધીનું કુલ અંતર કેટલું છે બરાબર હવે બજાર તો તમે અહીંયા જોઈ શકો કે બજાર તમને ક્યાં દેખાય છે તો અહીંયા તો બજારથી સારા સુધીનું અંતર કીધું એટલે આપણે અહીંયા બજારથી બસ સ્ટેશન સુધીના 8 કિલોમીટર અને અહીંયા 6 કિલોમીટર બંનેનો સરવાળો કરીશું એટલે આપણને જવાબ મળશે 8 ને 8 વત્તા 6 14 અહીંયા તમે લખો હોય તો લખી શકો કે 5 કિમી વત્તા 3 કિમી વત્તા 8 કિમી વત્તા 6 કિમી બરાબર 22 કિમી આ જે પહેલાનો જવાબ હતો એ આ રીતે કરી શકે અને અહીંનો દર્શાવો હોય તો તમે લખી શકો 8 કિમી વત્તા 6 કિમી બરાબર 14 કિમી બરાબર આ રીતે તમે જવાબ લખી શકો હવે નંબર 3 મંદિરથી બસ સ્ટેશન સુધીનું તો આપણે થોડા વ્યવહારિક દાખલા લખવાના બાકી છે તે હવે પ્રશ્ન થશે